વેલકમ બેક. મુંબઈના દાદરમાં એક દુકાનમાં કરવામાં આવેલી તોડફોડના મામલામાં પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 7 કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આરોપ છે કે મનસે કાર્યકર્તાઓએ દાદરમાં એક જ્વેલરી શોપ પર ગુજરાતી ભાષામાં લખેલી નેમ પ્લેટને ઉખાડી દીધી હતી. મનસે પહેલાથી જ એ માંગ કરે છે કે મહારાષ્ટ્રમાં માત્ર મરાઠી ભાષાનો ઉપયોગ થાય અને આ કારણે જ મનસે કાર્યકર્તાઓએ દુકાનને બહાર ગુજરાતી ભાષામાં લખેલા બેનરને તોડી નાખ્યું હતું. તો જે રીતે મનસેની દાદાગીરી સામે આવી રહી છે, જે રીતે ગુજરાતી ભાષામાં બેનર લખવામાં આવ્યું હતું તે બેનરને મનસેના કાર્યકર્તાઓ દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ જ મામલે પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મુંબઈ ખાતે જે રીતે ગુજરાતીમાં બેનર પર લખાણ લખવામાં આવ્યું હતું તે બેનરને તોડી નાખવામાં આવ્યો છે.